તો મિત્રો ધનતેરસના દિવસે શાલિગ્રામને ઘરમાં લાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસ સમૃદ્ધિ આરોગ્ય અને સુખના પ્રવાહને આમંત્રિત કરે છે શાલિગ્રામનો આકાર અને સ્વરૂપ પણ ખૂબ મહત્વનું છે તેમજ તેની સ્થાપના અને પૂજન વિધિમાં કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે મિત્રો શાલિગ્રામના સ્વરૂપ સાથે જોડાયેલી એક પ્રખ્યાત કથા તુલસીદેવી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે આ કથા દર્શાવે છે કે શાલિગ્રામ પથ્થર કેમ ભગવાન વિષ્ણુના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે મિત્રો એકવાર ભગવાન વિષ્ણુના ભક્ત અને અસુરરાજ જલંધરે ઘણી કઠિન તપસ્યા અને ઉપાસના કરી તેની ભક્તિથી ખુશ થઈને બ્રહ્માજીએ જલંધરને વરદાન આપ્યું કે તેની પત્ની તુલસીની પવિત્રતાને પગલે તેને કોઈ પરાજિત કરી શકશે નહીં જલંધરે આ વરદાનનો પ્રાશ કરી દેવો અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યો જલંધરને પરાજિત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ રચી તેમણે જલંધરની પત્ની તુલસી દેવીના સ્વપ્નમાં પોતાનું રૂપ ધારણ કર્યું અને તેમનું મન ચંચળ કર્યું જ્યારે તુલસીને આ વાતની ખબર પડી ત્યારે તે આઘાતમાં આવી ગઈ અને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે શાળીગ્રામ પથ્થરમાં પરિવર્તિત થઈ જશો તુલસીની ભક્તિ અને સમર્પણ જોઈને વિષ્ણુ ભગવાનને તુલસી પર દયા આવી અને તુલસીના પવિત્રતાને એક વૃક્ષના રૂપમાં સ્થાયી કર્યું વિષ્ણુએ વચન આપ્યું કે મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના ઉપયોગ વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવશે તેથી જ શાલિગ્રામના પૂજનમાં તુલસીના પાનનો ખાસ મહત્વ છે મિત્રો તુલસી અને શાલિગ્રામનો સંબંધ અનંત અને અવિનાશી માનવામાં આવે છે કહેવાય છે કે જે લોકો શાલિગ્રામ સાથે તુલસીનો પૂજન કરે છે તેઓને વિષ્ણુ ભગવાનની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે અને તેમનું જીવન સુખમય અને ધનમય બને છે મિત્રો ગંડકી નદી જે નેપાળમાં વહે છે ત્યાંથી મળી આવતા કાળા પથ્થરોને જ શાલિગ્રામ કહેવામાં આવે છે ગંડકી નદીની આસપાસ ભગવાન વિષ્ણુના અવતારના પવિત્ર ચિહ્નો જોવા મળે છે જેમ કે ચક્ર શંખ વગેરે આ ચિહ્નો શાલિગ્રામ પથ્થરો પર સ્વાભાવિક રીતે ખોદાયેલા હોય છે જે તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બનાવે છે મિત્રો આ પથ્થરોની પવિત્રતા એ છે કે તે વિષ્ણુના તમામ દશાવતારોને પ્રદર્શિત કરે છે અને તેની પૂજા શ્રદ્ધા સાથે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને પવિત્રતા પ્રાપ્ત થાય છે મિત્રો શાલિગ્રામ વિશે વધુ જાણીએ તે પહેલા વિડિયોને એક લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને આ વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો હવે જાણીએ ધનતેરસના દિવસે શાલિગ્રામ લાવવાનો શુભ સમય શું રહેશે મિત્રો ધનતેરસના દિવસે પ્રદોષકાળમાં એટલે કે સાંજના સમયમાં શાલિગ્રામ લાવવું ખૂબ શુભ માનવામાં આવે છે મિત્રો આ શુભ સમયે લાવવામાં આવેલા શાલિગ્રામને ઘરમાં સ્થાપિત કરવાથી સ્વયં લક્ષ્મીદેવીનો ઘરમાં વાસ થાય છે મિત્રો જો પ્રદોષકાળમાં સમય ન મળી શકે તો શુભ મુહૂર્ત તપાસીને જ શાલિગ્રામ લાવવું જોઈએ મિત્રો હવે જાણીએ કેવા શાલિગ્રામ ઘરે લાવવા જોઈએ મિત્રો આપણે હંમેશા શ્યામ એટલે કે કાળા રંગના શાલિગ્રામને લાવવાનો આગ્રહ રાખવો જોઈએ ઉપરાંત તેની પર શુભ ચિહ્નો જેવા કે ચક્ર શંખ અને વિશિષ્ટ આકૃતિઓ હોવી જ જોઈએ વૃંદાવન અથવા ગંડકી નદીના પવિત્ર જળમાં મળેલા શાલિગ્રામ સૌથી ખાસ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો નમ્ર અને સંપૂર્ણ શાલિગ્રામ પસંદ કરવો તેમાં કોઈ ભંગ અથવા તૂટફૂટ ન હોવી જોઈએ મિત્રો હવે જાણીએ શાલિગ્રામને ઘરમાં લાવ્યા પછી તેની સ્થાપના કેવી રીતે કરવી મિત્રો શાલિગ્રામને લાવ્યા પછી તને ગંગા જળથી શુદ્ધ કરવો ત્યારબાદ ચંદન કુમકુમ ફૂલ તુલસીના પાન અને દીપથી મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ઘરના પૂજા સ્થળમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને શાલીગ્રામને સ્થપાવવું જોઈએ મિત્રો શાલીગ્રામની પૂજા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે મિત્રો હવે જાણીએ શાલિગ્રામની નિયમિત પૂજા કેવી રીતે કરવી મિત્રો દરરોજ સવારે અને સાંજે શાલિગ્રામની આરતી કરવી જોઈએ ઉપરાંત હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામના પઠનથી પૂજન કરવું પછી શાલિગ્રામને તુલસી અને ચંદનનું તિલક કરવું તે સાથે ભગવાન વિષ્ણુના મંત્ર જેમ કે નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો મિત્રો દર શુક્રવારે અને એકાદશી પર વિશેષ પૂજન કરવું જોઈએ મિત્રો શાસ્ત્રો અને પુરાણો મુજબ શાલિગ્રામ પથ્થરોના અનેક પ્રકારો છે અને તે જાતે જ વિવિધ અવતારો અને દેવતાઓના પ્રતીકો છે લગભગ ઓગણીસ મુખ્ય પ્રકારના શાલિગ્રામ પથ્થરોનો ઉલ્લેખ થાય છે જેને એકવાર જાણી લઈએ એક સુદર્શન શાલિગ્રામ બે લક્ષ્મી નારાયણ શાલિગ્રામ ત્રણ લક્ષ્મી જનાર્દન શાલિગ્રામ ચાર વાસુદેવ શાલિગ્રામ પાંચ અનંત શાલિગ્રામ છ નરસિંહ શાલિગ્રામ સાત कृष्ण शालिग्राम आठ राम शालिग्राम नौ, दामोदर शालिग्राम दस शालिग्राम अग्न मधुसूदन शालिग्राम बार विष्णु शालिग्राम ते, हयग्रीव शालिग्राम चौद वराह शालिग्राम पंदर वामन शालिग्राम सोल परशुराम शालिग्राम सत्तर कुर्म शालिग्राम अठार મત્સ્ય શાલિગ્રામ ઓગણીસ શેષનાગ શાલિગ્રામ મિત્રો આ ઓગણીસ પ્રકારના શાલિગ્રામ પથ્થરોમાં દરેકનું પોતાનું અંગત મહત્વ અને આધ્યાત્મિક ગુણ છે જે ભક્તોની વિવિધ જરૂરિયાતો અને ઈચ્છાઓ માટે પૂજ્ય માનવામાં આવે છે મિત્રો દરેક પ્રકારના શાલિગ્રામમાં વિષ્ણુના વિવિધ અવતારો અને તેમના ગુણોનો પ્રતીક જોવા મળે છે આ અલગ અલગ રૂપો દ્વારા ભૂમિ જળ વાયુ અગ્નિ અને આકાશની તત્વો અને શક્તિઓનું સંકેત જોવા મળે છે શાલિગ્રામના દરેક પ્રકારની પૂજા પોતાના સ્વરૂપ મુજબ કરવામાં આવે છે અને તે જ તેનાથી મળતા ફળો પર આધાર રાખે છે મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો શાલિગ્રામની નિયમિત પૂજા કરે છે તેઓને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે આ પથ્થર જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને આત્મા માટે આધ્યાત્મિક મુક્તિનો માર્ગ મોકરો કરે છે મિત્રો શાલિગ્રામજીની પૂજા કરતા સમયે કેટલીક વિશિષ્ટ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેટલીક વસ્તુઓ એવી છે જે શાલિગ્રામની પૂજામાં બિલકુલ નહીં કરવી જોઈએ જેથી પૂજાની પવિત્રતા જળવાય અને વિષ્ણુ ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય જ્યારે પણ શાલિગ્રામની પૂજા કરવામાં આવે તો શરીર મન અને વસ્ત્રો સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ જો કોઈ માણસ અપવિત્ર હોય તો તેને શાલિગ્રામને સ્પર્શ પણ કરવો નહીં મિત્રો શાલિગ્રામની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ તુલસી વિના કરવામાં આવેલી પૂજાને અધૂરી માનવામાં આવે છે કારણ કે તે વિષ્ણુ ભગવાનને પ્રિય છે મિત્રો પૂજા દરમિયાન અથવા પૂજાના સમયે ખોટા શબ્દો અથવા અપશબ્દો બોલવા નહીં પૂજા શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્વક કરવી જોઈએ જેથી પવિત્રતા જળવાય મિત્રો શાલિગ્રામની પૂજાના સમયે મન અને હૃદયને ક્રોધ લાલચ ઈર્ષ્યા અને ઈચ્છાઓથી મુક્ત રાખવું જોઈએ આ નકારાત્મક ભાવનાઓ પૂજાની પવિત્રતામાં વિક્ષેપ લાવી શકે છે જો સ્ત્રીઓ માસિક ચક્રમાં હોય તો તે દરમિયાન શાલીગ્રામને સ્પર્શ કરવો ન જોઈએ આ દરમિયાન સામાન્ય વાતો કરવી ટાળવી જોઈએ શાલિગ્રામની પૂજા પૂરી એકાગ્રતા અને શ્રદ્ધા ભાવ સાથે કરવી જોઈએ મિત્રો પૂજામાં સ્વચ્છ અને પવિત્ર સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ જૂના ફૂલ ફળ અથવા અશુદ્ધ સામગ્રીનો ઉપયોગ પૂજામાં બરાબર નથી પૂજાના સમયે ધન વૈભવ અને વૈભવી વિચારોમાં મનને નહીં ફસાવવું જોઈએ સંપૂર્ણ ધ્યાન ભગવાન વિષ્ણુની આરાધના પર કેન્દ્રિત રાખવું જરૂરી છે મિત્રો શાલિગ્રામને હંમેશા શુદ્ધ અને પવિત્ર સ્થળ પર જ રાખવો જોઈએ ગંદકી અથવા ગેરસફાઈના સ્થળે શાલિગ્રામને મૂકવું નકામું માનવામાં આવે છે તો મિત્રો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી આ વિડીયોને લાઈક શેર કરજો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી